મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી. અચાનક ઘરમાં બીમારી આવી, ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર ના વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ પરેશાન થયેલો છે. તો શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે, પરંતુ તે સમય ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી. જ્યારે અમુક સંકેતો એવા હોય છે કે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે, આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું. જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે. તો શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલા હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે પીડા કે ધન સંબંધિત સમસ્યા ન આવવા દો. વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જઈ માં લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પર બની રહે. નંબર એક, પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે. નંબર બે, ગૌમાતાનું આગમન, જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે. નંબર ત્રણ, સપનામાં મંત્રો સાંભળવા, અથવા જો તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ, તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે. સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સંભળાવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર ચાર, ઘરમાં બાળક હોવું, કહેવાય છે કે બાળક માં ભગવાનનો વાસ હોય છે. જો નાના બાળકો તમને જોયા પછી અચાનક જ દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે. નંબર પાંચ, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી, એવા ઘણા લોકો છે જેમને નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે. જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે. નંબર છ, શરીરના અંગોનું ધ્રુજવું, પુરુષના જમણા અંગનું ધ્રુજવું એ ખૂબ શુભ માનવામાં આવે છે. પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ, આ એક શુભ સંકેત છે. તેનાથી ઊંધું, સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે, એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું એ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર સાત, જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ગુવળ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે. નંબર આઠ, અંદરથી અચાનક ખુશી થવી. ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે, તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કઈ સારા સંકેત આપી રહ્યા છે. જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીની પળો લાવવાના છે, તમને સુખનો અનુભવ થવાનો છે.
જેટલું દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. નંબર 9, કાચબાને જોવું તે શું સંકેત છે? ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો. જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે. કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે. મોર જોવો એ શુભ માનવામાં આવે છે. નંબર 10, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 11, હાથમાં ખંજવાળ આવી. સ્ત્રીના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે. નંબર 12, શંખનો અવાજ સાંભળવો. જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે. નંબર 13, જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત છે. તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. તમારી પાસે ધનનું આગમન થવાનું છે. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ફરતા જુઓ છો તો તરત જ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતા અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14, સાવરણીને જોવી. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે. તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે. નંબર 15, જો ઘરમાં અચાનક એક જગ્યાએ 3 ગરોળી દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તેને ઘરની પ્રગતિનો સંકેત માનવામાં છે. નંબર 16, સમૂહમાં કાળી કીડીઓ જોવી. જો તમને અચાનક તમારા ઘરના દરવાજા અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકેલું કામ સંપન્ન થવાનું છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ મેળવીને આપો. નંબર 17, પાણીથી ભરેલું વાસણ જોવું. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે. નંબર 18, ઘરની છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે. નંબર 19, જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 20, જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ તો સમજી લો
કે તમારો સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે. નંબર 21. જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો કે સાપ દેખાય તો એ સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે. જો સવારે તમે ઉઠતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને ધન લાભ થવાના સંકેત હોય છે. નંબર 22. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોવ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. અને બહાર નીકળતી વખતે લીલા શાકભાજી વગેરે જોવા પણ શુભ સંકેત છે. નંબર 23. જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓના ખીલખીલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે. નંબર 24. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા તેને એક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન, ખજાના, વૃક્ષો, છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા મળે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવતી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્વનુમાન જેવા સંકેત મળવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે. ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલા જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહોની થવાની છે. જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલાક એવા સંકેતો છે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે, અને તેમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ. ચાલો જાણીએ આ સંકેતો વિશે, અને તે જાણીને તમારે પહેલાથી જ સાવધાન થઈ જવું જોઈએ. નંબર 1. તુલસીનો છોડ સુકાઈ જાય. આંગણામાં રહેલા તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે. તે આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે. નંબર 2. બિલાડી નું રોવું. જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેતો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી અગાઉથી જ જાણે છે જો તમે બિલાડીને રડતી અથવા તો શીશો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે. નંબર 3. કાચનું તૂટવું. જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે. નંબર 4. પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરવા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયનો સંકેત છે. જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ. નંબર 5. હાડકાનું નીકળવું. ઘરની આસપાસ ખોદતી વખતે હાડકા મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે. નંબર 6. કૂતરાનું રોવું. જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મોઢું રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા થવાની છે.
અથવા તો કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. નંબર 7, ખોદતી વખતે મરી ગયેલો જીવ જોવા મળે. જો જમીન ખોદતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય તો તે આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે. નંબર 8, કાળા ઉંદરોની વધતી સંખ્યા. જો કાળા ઉંદર અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે. નંબર 9, ઈજાગ્રસ્ત પક્ષી. જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે. નંબર 10, સોનાની વસ્તુઓ ખોવાઈ જવી. આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું એ અશુભ માનવામાં આવે છે, કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો.